કરવા તમારા લગન ધન્યો તો નહીં કા આપે મોજમાં લેવાનું હોય ધન્યો તો નહીં કેવું લાગ્યું હેલિકોપ્ટર બે તો પછી આમ એમ શાવા મળ્યું આમ શાવા મળ્યું આ શું શું મને થયું તમારો ભાઈબંધ કોણ છે આજથી 10 મહિના પહેલા જે કમાભાઈ ને કોઈ ઓળખતું ન હતું એ કમાભાઈ આજે દેશ વિદેશમાં પ્રખ્યાત થઈ ગયા છે. હાલ આપણે જે જગ્યા પર બેઠા છીએ તે કમાભાઈ નું ખેતર છે અને એક સમય હતો કે જયારે કમાભાઈ આ જગ્યા પર ખૂબ સમય પસાર કરતા હતા. તો આવો કમાભાઈ સાથે જ સીધી વાત કરીએ. કમાભાઈ અત્યારે તમને કેવું લાગે છે આ બધું? તમે અત્યારે બધી બાર ગામ જાઓ ને બધાને મળો ને ખાવો આજે સારું લાગે? કોના ભેરો આવતી જાય તમને મજા આવે? મુખ્યમંત્રી નહી મળ્યા એ મળ્યા હતા હું કીધું એમાં ત્રીજું છે બહુ બધા મને આ તો મારે પછી છે જમવાનું એવું પછી ક્યાં નાસ્તો કરો રાશો તે બધું તમને શું ભાવે રાશો રાશિયા મસ્યા ફીજિયા વિદેશ માં જવાનો જવાનું છે કોણ આવ્યો છે શેમાં વિમાન માં બેસી જાવ એમાં જઈ જાય કોઈ દી બેઠા હેલિકોપ્ટર માં બેઠા બધા બેઠા કેટલા તમારો ભાઈબંધ કોણ છે? બોલ આ કે એમાં કીર્તિદાનભાઈ લગ્નનું કહે છે તમને
લગન થયા ને ત્યારે 5 વરાના હતા. પછી મારા હાઉ વગડામાં જતા હતા ને એમ હીરા ઘર હતા એટલે ઘરે રે. પછી ઘરે મૂકીને જાય પછી ને કામ કરવાનું હોય ને તો ચારક હું એમને ટેબલ ઉપર બેવરાઈ દઉં. પછી અહીંયા બે ને પછી કામ કરવી. પછી એમને નીંદર આવે ને ત્યારે ઘોડિયા હુવરાઈ દઈ ત્યાં બપોરે. પછી આવતા રે મારા હાઉની બધાય નવરાવ ધોરાવ બધું કરતી. કેવા હતા બાળકો? મસ્તી ના હતા, જાડા નસલ હતા. ક્યારે ત્યારે આમ એટલે પછી સુંદડી નાખે ને એટલે પછી ધૂણે. આખો દિવસ કઈ ને રમે ને આપડે હીરા ગતા હોય તો હું પડખે બેવરાવું ને એટલે બેવી રે હમણાં. પછી નીંદર આવે એટલે અહીંયા હુઈ જાય. પછી આપણે ઠેકાણે હુરાવાના. પછી મોટા થયા એટલે બહાર વઈ જતા હતા પણ પછી ઘરે નહોતા આવી શકતા. પછી અમારે ગોતવા જવાનું. ના, એવું એકદમ થયું હતું તે ઈ તે ઘરે ને ઘરે હુઈ ગયા હતા ટક વાઈ. પણ અમને ખબર નહોતી ત્યારે બધા ગોતતા હતા. પછી મારે હાવ ખબર પડી કે આ ટક વાઈ કમ હુઈ ગયો હે. હા, પછી અહીંથી જડા. અને અમારે એક માર મોટા હાર રહે ને પેલા મારા હાઉ ખેતર જાય ને તો હું ગોતવા જાઉં ને એટલે પછી મને એમ કે જા ધુમાડો નીકળે ને ત્યાં જાઉં ત્યાં કમો હશે એટલે એ ખાવા વહી જાય. તાતા લગ્ન પ્રસંગ હોય ને ત્યાં જમવા વહી જાય. મારા હાઉ ના પાડે કે ન જાતો પણ તોય વયા જાય. હવે કેવું પરિવર્તન દેખાય તમને? હવે તો કેટલોય ફેર છે પેલા કરતા. અત્યારે કેટલોય ફેર ભજનમાં છે. જાય ને રાતે તો અમને કહે ભાઈ ભી હું જઉં છું. પછી આવે ને પછી ઓલા ઘેર આવે કે હું આવતો રહ્યો છું. વસ્તુ લાયો એ આપણને કહે હું આ વસ્તુ લાયો છોડ્યું બીજો એવું બધું કહે.
પણ સોડિયું માટે એમને વધારે જીવ ભરે. ફોન કરે, વાત કરે, ફોન આવ્યો તો વાત કરે. ચારક માર હાઉન કે બામન ફોન કરી દો, મારે વાત કરી. હે પીતું બોન આવી રે, અમારી એક દીકરી હા રહે ને અને એક ફોનમાં મૂકી રે. એમને વાત કરે ફોનમાં બેસી, ચિંતા ન કરતી, બટા ઉપાયથી ન કરતી ને એવું બધું પાછા કીએ. હા ફોનમાં કેવું લાગે છે તમને અત્યારે? આ ઘણો પરિવર્તન એવું છે, આટલું બધું કરો. સારું લાગે ને અત્યારે? બહુ સારું લાગે. અને આવું કોઈ દે આપણે સતમાં વિચાર્યું ન હોય ને કે આવું થાય છે અને આટલું ઓલું થાય છે એમ. અને મારે આવું તો પહેલેથી ના તમને રાખે છે. અને અમે તો કા પહેલેથી ના દીમને સાચવ્યું છે ઘરના. અને જ્યારે ને તારે અમને એમાં કહેતા હતા એમના ભાઈ ને ચાર કે ને, એટલે એમ કે ઓ ભાઈ તું ઉપાયથી ન કહી, તું તાર હું તને મોટરમાં ફેરવી એવું હોય તેમ કહેતા હતા જ્યારે ને તારે. હા મને તો અત્યારે એવું લાગે કે આ બધું સાચું થયું. એટલે આપણને ગર્વ તો થાય જ તે ને.